વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ, એટલે કે તમે અંગ્રેજીને ચાહો છો અથવા તો તમે તમને અંગ્રેજી ગમે છે, ડોન્ટ યુ, તમને નથી ગમતું. જ્યાં જે ડોન્ટ યુ જે છે એ ક્વેશ્ચન ટેગ છે, એટલે કે અનુપ્રશ્ન છે. તમને નથી ગમતું અહીં આગળ જે ક્વેશ્ચન ટેગ છે એના વિશે આપણે આ યુનિટમાં શીખવાના છે. એક્ટિવિટી 1 જોઈએ. સિંગ ધીસ રાઇમ, અન્ડરલાઇન ધ નેમ ઓફ ઓબ્જેક્ટ્સ એન્ડ કલર્સ, રાઇટ ધેમ ઇન ધ ટેબલ. આપણે શું કરવાનું છે, આ રાઇમ છે એને સિંગ એટલે ગાવાની છે, અને જે ઓબ્જેક્ટ્સ અને કલર્સ છે એના નીચે અન્ડરલાઇન કરવાના છે, એટલે કે લીટી દોરવાની છે. રાઇટ ધેમ ઇન ટેબલ, અને પછી નીચે જે ટેબલ છે એમાં લખવાનું છે. તો આપણે જોઈએ, blue blue the sky is blue, the water in the sea is too, I like blue, don't you. બીજો સ્ટ્રાન્જા છે, green green the grass is green, leaves on the trees are green, I like green, don't you. red red the sun is red, when he is getting out of bed, I like red, don't you. yellow yellow flowers are yellow, sunflowers standing in a row, I like yellow, don't you. હવે આપણે એને થોડી સમજી લઈએ. blue blue the sky is blue, સ્કાય જે છે એ કેવું છે, બ્લુ છે, બરાબર છે. એનો કલર કેવો છે, બ્લુ કલર છે, બરાબર છે. તો અહીંયા આગળ આપણે જે સ્કાય જે છે, સ્કાય એ ઓબ્જેક્ટ છે અને બ્લુ એ એનો કલર છે, બરાબર. અને ધ વોટર ઇન ધ સી, ધ વોટર ઇન ધ સી જે છે એ પણ આખો જે પાર્ટ છે ઓબ્જેક્ટમાં આવશે. ત્યારબાદ જોઈએ, બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ, એટલે કે આકાશ કેવું છે, બ્લુ બ્લુ કલરનું છે. ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ, અને વોટર ઇન ધ સી એટલે સમુદ્રનું જે પાણી છે એ પણ કેવું છે, બ્લુ છે. આઈ લાઈક બ્લુ, ડોન્ટ યુ, મને બ્લુ કલર ગમે છે, ડોન્ટ યુ, તમને નથી ગમતો. ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન, એ ગ્રાસ કેવું છે, ઘાસ જે છે એ ગ્રીન છે, લીલું છે. લીવ્સ ઓન ધ ટ્રીસ આર ગ્રીન, અને ટ્રીસ એટલે વૃક્ષો પરના જે લીવ્સ એટલે પાંદડા છે એ પણ કેવા છે, ગ્રીન છે. આઈ લાઈક ગ્રીન, ડોન્ટ યુ. તો આમાં જો એમાં ગ્રાસ જે છે એ ઓબ્જેક્ટ છે, અને ગ્રીન જે છે એ કલર છે, અને લીવ્સ પણ ઓબ્જેક્ટમાં આવશે, અને ટ્રીઝ જે છે એ પણ ઓબ્જેક્ટમાં આવશે, બરાબર છે. આ લીવ્સ છે એ લીફ, LEAF લીફનું બહુવચન રૂપ છે. લીફ એટલે પાંદડું, અને લીવ્સ એટલે પાંદડા, બરાબર છે. હવે ત્રીજો સ્ટાન્જ જોઈએ. રેડ રેડ ધ સન ઇઝ રેડ, જો સન કેવો છે, લાલ છે. વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ, એટલે અહીંયા ગેટિંગ આઉટ ઓફ બેડ એટલે અહીંયા બેડ એટલે પથારી થાય, પરંતુ અહીંયા ઘડી સનની વાત કરી છે. જ્યારે સૂરજ ઉગે છે ત્યારે કેવો છે, રેડ છે. સૂરજ ઉગે છે બરાબર, ત્યારે એ રેડ કલરનો હોય છે. આઈ લાઈક રેડ, મને રેડ કલર ગમે છે, ડોન્ટ યુ, તમને નથી ગમતો. તો આમાં જે સન છે એ ઓબ્જેક્ટ છે, ત્યારબાદ રેડ છે એ કલર છે, અને અહીંયા બેડ એ ઓબ્જેક્ટમાં આવશે, બરાબર છે. હવે આગળ જોઈએ, યલો યલો ફ્લાવર્સ આર યલો, ફ્લાવર્સ જે ફૂલો છે કેવા છે, યલો એટલે પીળા છે. સનફ્લાવર્સ સ્ટેન્ડિંગ ઇન અ રો, જે સૂરજમુખી છે, સનફ્લાવર એટલે સૂરજમુખી છે, સ્ટેન્ડિંગ ઇન અ રો, સ્ટેન્ડિંગ એટલે ઊભા છે, રો એટલે હરોળમાં. તો અહીંયા સનફ્લાવર જે સૂરજમુખી છે હરોળમાં ઊભા છે. આઈ લાઈક યલો, ડોન્ટ યુ, મને પીળો કલર ગમે છે, ડોન્ટ યુ, તમને નથી ગમતો. તો અહીંયા જે ફ્લાવર્સ છે એ ઓબ્જેક્ટમાં આવશે, અને યલો જે છે એ કલરમાં આવશે, અને સનફ્લાવર્સ એ ઓબ્જેક્ટમાં આવશે. તો આપણે એ લખવાનું છે, ઓબ્જેક્ટ્સ અને કલર. તો જુઓ, આપણે ઓબ્જેક્ટ્સ જે છે પહેલું ઓલરેડી આપ્યું છે, સ્કાય, અને બ્લુ કલર છે એનો, અને વોટર ઇન ધ સી એ એનો ઓબ્જેક્ટ બતાવ્યો છે. હવે બીજું જે સ્ટ્રાન્જા છે એમાં આપણે લખવાનો હતો. તો જો ઓબ્જેક્ટ્સ લખ્યા છે આપણે, ગ્રાસ લીવ્સ અને ટ્રીઝ, ગ્રાસ લીવ્સ અને ટ્રીઝ ઓબ્જેક્ટમાં લખ્યા છે, અને કલર છે ગ્રીન છે. ત્યારબાદ જો એના પછીનો જે સ્ટાન્જા છે એમાં જે સન છે, તો સન અને બીડ આપણે એના ઓબ્જેક્ટમાં લખ્યા છે, અને રેડ એનો કલર છે. અને જે છેલ્લો સ્ટાન્જા છે એમાં ફ્લાવર્સ અને સનફ્લાવર્સ એને આપણે ઓબ્જેક્ટમાં બતાવ્યો છે, અને યલો જે એને જે યલો છે એને આપણે કલરમાં બતાવ્યો છે. તો આ રીતના આપણે જે રાઇમ છે એને ઓબ્જેક્ટ્સ અને કલરમાં જે
ઓબ્જેક્ટ્સ જે છે એને અલગ કરવા છે, કલરને આ રીતના આપણે અલગ કર્યા. હવે જોઈએ એક્ટિવિટી બી છે, મેક સિમિલર ટાઈપ ઓફ રાઇમ બાય રિપ્લેસિંગ ધ ઓબ્જેક્ટ્સ એન્ડ ધ કલર્સ ગીવન ઇન ધ રાઇમ. હવે આપણે આના જેવી જ એક આના જેવી સમાન સરખી રાઇમ બનાવવાની છે, એમાં ઓબ્જેક્ટ અને કલર છે એને આપણે બદલી નાખવાના છે. યુઝ ધ ક્લ્યુઝ ઇન ધ ટેબલ. અહીંયા જે ટેબલ છે એમાં જે ક્લ્યુઝ આપે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો ઓબ્જેક્ટ્સ અને અહીંયા કલર્સ આપેલા છે, તો ઓબ્જેક્ટમાં જોઈએ આપેલ છે રોઝ, લિપ્સ ઓફ અ બેબી, અહીંયા કલરમાં છે પિંક. અહીંયા આપ્યું છે ઓબ્જેક્ટ મિલ્ક, વિંગ્સ ઓફ સ્વાન અને છે કલર વ્હાઇટ, અ કુકુ, સ્કાય ઇન ધ નાઇટ, અહીંયા આપ્યું છે બ્લેક. તો જોઈએ પહેલું પિંક, પિંક ધ રોઝ ઇઝ પિંક, અહીંયા રોઝ આપ્યું છે એટલે આપણે લખશું ધ રોઝ ઇઝ પિંક. પછી આપ્યું લિપ્સ ઓફ બેબી છે ને, તો લિપ્સ ઓફ એ બેબી આર પિંક ટુ, I like pink, don't you? બરાબર છે, આપેલ આમાં આ રીતના બનાવશું. બીજું છે વ્હાઇટ, વ્હાઇટ મિલ્ક આપ્યું છે, તો મિલ્ક ઇઝ વ્હાઇટ, ધ વિંગ્સ ઓફ અ સ્વાન આર વ્હાઇટ ટુ. બરાબર છે, વિંગ્સ ઓફ સ્વાન છે એટલે અહીંયા લખશું ધ વિંગ્સ ઓફ અ સ્વાન આર વ્હાઇટ ટુ, અહીંયા કલર વ્હાઇટ છે. I like white, don't you? બરાબર છે. તો એના પછી છે અ કુકુ, સ્કાય ઇન ધ નાઇટ, અને કલરમાં બ્લેક આપણે લખવાનું છે. તો જોઈએ બ્લેક, બ્લેક ધ કુકુ ઇઝ બ્લેક, ધ સ્કાય ઇન ધ નાઇટ ટુ, આઈ લાઈક બ્લેક, ડોન્ટ યુ. બરાબર છે, આ રીતના આપણે લખવાનું છે. એક્ટિવિટી ટુ જોઈએ, આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ. આશા અને નિશા માર્કેટમાં છે. ત્યાર ઇટ ધ ગાર્મેન્ટ શોપ, ગાર્મેન્ટ એટલે કે જે કપડાની કાપડની દુકાન છે, કપડાની દુકાન છે એ દુકાને છે. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ બિટવીન આશા એન્ડ નિશા, આશા અને નિશા વચ્ચેના જે સંવાદ છે આપણે વાંચવાના છે. એન્ડ સ્ટડી ધ અન્ડરલાઇન પાર્ટ્સ, અને જે રેખાંકિત કરેલો જે ભાગ છે એને આપણે સમજવાનું છે અને અભ્યાસ કરવાનું છે. તો શોપકીપર સેઝ ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ? શોપકીપર કહે છે શુભ બપોર, શું હું તમને મદદ કરી શકું? આશા સેઝ યસ, વી હર્ડ દેટ યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસીસ, ડોન્ટ યુ? આશા કહે છે હા, અમે સાંભળ્યું છે કે તમે ખૂબ જ સારા ફેન્સી પંજાબી ડ્રેસ રાખો છો, ડોન્ટ યુ? ડોન્ટ યુ એટલે તમે નથી રાખતા. બરાબર છે, તો આપણે અહીંયા રેખાંકિત કરેલો જે ભાગ છે જોઈએ, યુ કીપ છે અને અહીંયા ડોન્ટ યુ છે. તો અહીંયા આગળ યુ કીપ એ વર્તમાન કાળનું છે અને કીપ એ ક્રિયાપદ છે. બરાબર, તો સાદા વર્તમાન કાળનું વાક્ય છે અને આપણે જ્યારે ક્વેશ્ચન ટેગ બનાવે છે તો અહીંયા ડોન્ટ યુ લખેલું છે. બરાબર, તો આ ડોન્ટ યુ કેવી રીતના આવ્યું તે આપણે સમજી લઈએ. તો જ્યારે વર્તમાન કાળમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે ત્રીજો પુરુષ એકવચનનો કરતા હોય ત્યારે આપણે ડઝન્ટનો ઉપયોગ કરીશું. તો ડઝન્ટનો ઉપયોગ પ્રશ્નાર્થ વાક્ય બનાવ કરીશું. અને જો કરતા ત્રીજો પુરુષ એકવચન ન હોય, એટલે કે પ્રથમ પુરુષ હોય, બીજો પુરુષ હોય અને ત્રીજો પુરુષ બહુવચનનો કરતા હોય, ત્યારે આપણે ડુનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે જો આ કરતા છે યુ બીજા પુરુષનો કરતા છે એટલે ડુ આવ્યું, અને કીપ જે છે બરાબર એટલે કીપ હકાર વાક્ય છે, યુ કીપ એ હકાર વાક્ય છે એટલે અહીંયા ક્વેશ્ચન ટેગ ના કરતા હશે એટલે ડોન્ટ થઈ ગયું. બરાબર, અને પછી યુ એઝ ઇટ ઇઝ અહીંયા મૂકી દેવાનું છે, ડોન્ટ યુ. બરાબર, એટલે એનું જ્યારે ક્વેશ્ચન ટેગનો નિયમ છે કે વાક્ય હકારમાં આવ્યું તો એનું ક્વેશ્ચન ટેગ નકારમાં હોય અને વાક્ય નકારમાં હોય તો એનું ક્વેશ્ચન ટેગ હકારમાં હોય. તો એટલે આપણે વર્તમાન કાળનું વાક્ય છે અને બીજા પુરુષનો કરતા છે એટલે ડુ આવ્યું, અને હકારમાં વાક્ય છે એટલે નકાર થયું એટલે ડોન્ટ થયું, અને પછી એની પાછળ આપણે યુ લગાવી દીધો. બરાબર, એટલે ડોન્ટ યુ થયું અને છેલ્લા પ્રશ્નાર્થ. બરાબર છે, તો આ રીતના આપણો ક્વેશ્ચન ટેગ બને. હવે આગળ જોઈએ, શોપકીપર સેસ યસ વી ડુ, હા અમે રાખીએ છીએ. આશા સેસ પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસીસ ઇન સોફ્ટ કલર્સ, તો આશા કહે છે તો મહેરબાની કરીને અમને પંજાબી ડ્રેસીસ જે છે એ અમને સોફ્ટ કલરમાં બતાવજો, એટલે કે બહુ ડાર્ક કલર નહીં. નિશા સેસ હે વી પ્લાનેડ ટુ પિક અપ એ સારી, ડિડન્ટ વી? નિશા કહે છે આપણે તો સારી લેવાનું આયોજન કર્યું હતું, ડિડન્ટ વી? નહોતું કર્યું. તો અહીંયા આપણે સમજીએ, જો વી પ્લાનેડ જે છે એના નીચે લીટી કરેલી છે અને ડિડન્ટ વી નીચે કરી છે, તો આ ડિડન્ટ વી ક્વેશ્ચન ટેગ છે. તો અહીંયા જો વી પ્લાનેડ, પ્લાનેડ એની પ્લાન જે છે એની પાછળ ઈડી લાગ્યું. હવે ઈડી એટલે ભૂતકાળ બતાવે છે. બરાબર, આ ક્રિયાપદ ભૂતકાળ બતાવે છે. હવે જુઓ તો ભૂતકાળમાં જે આપણે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ક્યારે શાનાથી કરીએ છીએ? ડીડથી કરીએ છીએ. બરાબર છે, ભૂતકાળમાં હંમેશા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડીડથી થાય, એટલા માટે ડીડ આવ્યું. અને વાક્ય હકારમાં છે એટલે અહીંયા નકાર થયું એટલે ડીડન થયું, અને પાછળ બી મૂકી દેવાનું. બરાબર છે, એટલે પ્રશ્નાર્થ
वाक्य की शुरुआत भूतकाळ में आप डीड थी करिए एटला माटे डीड आयु अने वाक्य क्वेश्चन टेक नो नियम छे कि ज्यारे वाक्य हकार होय तो अहीं नकार थाय एटले अहीं डीडंट थई गयुं एटले नकार थयुं बराबर अने वी आपणे अहीं मूकी देवानो छे एटले शुं थशे डीडंट वी आ रीतना क्वेश्चन टेक थशे तो आंसर सेज यस वी डीड बट लेट्स ट्राय सम ड्रेसीस एज वेल हा वी डीड हाँ आपणे आयोजन कर्युं हतुं परंतु આપણે થોડા ડ્રેસીસ પણ ટ્રાય કરી લઈએ નિશા સેઝ લુક આઈ ડોન્ટ હેવ ઇનફ મની એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન વોઝ ઇટ નિશા કહે છે જો મારી પાસે પૂરતા પૈસા નથી અને આપણો એ પ્લાન નહોતો તે હતો વોઝ નોટ અવર પ્લાન ઇટ વોઝ નોટ અવર પ્લાન જો અહીંયા વોઝ જે છે એ સહાયકારક ક્રિયાપદ તરીકે છે ટુબીનું રૂપ ભૂતકાળનું ટુબીનું રૂપ છે બરાબર છે તો સહાયકારક ક્રિયાપદ આપણે વોઝ આવ્યું છે એટલે ભૂતકાળ છે એટલે અહીંયા આપણે વોઝ અહીંયા મૂકશું આગળ અને વાક્ય નકાર છે નોટ એટલે અહીંયા હકાર થશે એટલે આવશે વોઝ ઇટ બરાબર છે આ રીતનું ક્વેશ્ચન ટેક થશે આન્સર સેઝ નો ઇટ વોઝન આન્સર કહે છે ના તે નહોતું શોપકીપર સેઝ ઇઝ ધેર એની પ્રોબ્લેમ શોપકીપર દુકાનદાર કહે છે શું કોઈ સમસ્યા છે આન્સર સેઝ યસ ધેર ઇઝ હા છે એકચ્યુઅલી વી આર એ લિટલ શોર્ટ ઓફ મની એ કહે છે આ શકે છે અમારે થોડા પૈસા ઓછા છે શોપકીપર સેસ દેટ શુડ નોટ બી એ પ્રોબ્લેમ એ કોઈ સમસ્યા નથી લુક એટ ધ બોર્ડ જો પેલું બોર્ડ જુઓ વી ઓફર એ ગુડ ડિસ્કાઉન્ટ અમે સારું એવું ડિસ્કાઉન્ટ આપીએ છીએ આશા સેસ વાવ ઇટ્સ ગ્રેટ ખૂબ જ સરસ શોપકીપર સેસ આઈ હોપ યુ આર હેપી નાઉ આરન્ટ યુ શોપકીપર કહે છે તમે હવે ખુશ થયા હશો કારણ કે તમે નથી થયા તો જો અહીંયા આગળ યુ આર હેપી નાઉ હવે આમાં ક્રિયાપદ નથી પરંતુ આર એ ટુબીનું રૂપ છે સહાયકારક ક્રિયાપદ તરીકે અહીંયા આપ્યું છે યુ આર બરાબર તો આને આપણે લઈ લેશું અને વાક્ય હકારમાં છે એટલે નકાર થશે તો આર આવશે અને પછી આને પછી આવશે હકાર વાક્ય છે એટલે નકાર થશે એટલે આરંટ અને પછી આવશે યુ બરાબર આ રીતના ક્વેશ્ચન ટેક થશે આશા એ નિશા સેસ યસ વી આર આશા નહીં શકે છે હા અમે છીએ નિશા સેસ આશા લુક This blue dress looks very beautiful on me. Nisa kahe chhe, Asa, jo, blue dress chhe, e mara par khub sundar lage chhe. Asa says, but it is full of too much shining materials on it, isn't it? Asa kahe chhe, jo, parantu tena par chhe ne, vadhare padtu chadaktu material chhe, isn't it? Te nathi. To it is, ahiya jo, it is aapyu chhe. To it is e hakar vakya chhe. એટલે અહીંયા એનું ક્વેશ્ચન ટેક નકાર થશે અમારે જે ઇઝ છે પણ ટુ બીનું રૂપ છે વર્તમાનકાળનું અને આપણે એને આગળ લઈ લઈશું ઇઝને બરાબર અને વાક્ય હકાર છે એટલે અહીંયા નકાર થશે એટલે ઇઝન્ટ થયું અને ઇટ જે છે એ આપણે અહીંયા મૂકી દઈશું અને પ્રશ્ન ચિહ્ન લગાવશું એટલે ઇઝન્ટ ઇટ થશે નિશા સેઝ યસ ઇટ ઇઝ બટ ઇટ શૂટ્સ મી ડઝન્ટ ઇટ નિશા કહે છે હા તે છે પરંતુ તે મને શૂટ કરે છે તે નથી કરતું તો અહીંયા જો ઇટ શૂટ્સ આ ક્રિયાપદ છે એની પાછળ એસ લાગ્યું એટલે કે કરતા ત્રીજો પુરુષ એકવચનનો છે એની પાછળ એસ લાગ્યું એટલે વર્તમાનકાળનું વેકેશન એને આપણે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડસથી કરીશું કેમ કે ત્રીજો પુરુષનો એકવચનનો કરતા છે એટલા માટે એની પાછળ એસ લાગ્યું એટલે આમાં આપણે પ્રશ્નાર્થની શરૂઆત ડસથી કરીશું અને આ વાક્ય હકાર છે એટલે આપણે અહીંયા નકાર કરી દઈશું એટલે શું થશે ડઝ ડઝન્ટ બરાબર અને અહીંયા ઇટ છે એ લખી દઈશું એટલે શું થશે એનું ક્વેશ્ચન ટેક ડઝન્ટ ઇટ બરાબર છે આ રીતના આપણે ક્વેશ્ચન ટેગ બનાવવાનું છે આશા સેઝ યસ ઇટ ડઝ આશા કહે છે હા તે શૂટ કરે છે લેટ્સ પરચેઝ ઇટ તો ચાલો આપણે એને ખરીદી લઈએ બરાબર છે તો આપણે આ જે અંડરલાઈન જે પાર્ટ છે એમાં આપણે ક્વેશ્ચન ટેગ જોયા છે કે વર્તમાનકાળમાં હોય તો આપણે કઈ રીતના ફેરફાર કરવો અને ભૂતકાળમાં હોય તો એનો કઈ રીતના ફેરફાર કરવો તો આપણે અહીંયા જોયું કે યુ કીપ અને ડોન્ટ યુ તો અહીંયા વર્તમાનકાળનું વાક્ય છે બીજા પુરુષનો કરતા છે એટલા માટે ડુ આવ્યું બરાબર કે વર્તમાનકાળનો નિયમ છે કે કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત આપણે દસથી કરીએ અને કરતા ત્રીજો પુરુષ એકવચન ન હોય એટલે કે પ્રથમ પુરુષનો કરતા હોય બીજા પુરુષનો કરતા હોય ત્રીજો પુરુષ બહુવચનનો કરતા હોય તો આપણે ડુથી પ્રશ્નાર્થની શરૂઆત થાય તો અહીંયા બીજા પુરુષનો કરતા છે એટલે આપણે અહીંયા ડુ મૂક્યું અને વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેક નકાર થયું એટલે ડોન્ટ અને પછી યુ આવ્યું બરાબર એ રીતના આપણે અહીંયા જોયું વી પ્લાનેટ તો અહીંયા ડીડન્ટ વી આવ્યું તો પ્લાનેટ એ ભૂતકાળ છે તો ભૂતકાળમાં હંમેશા ભૂતકાળનું વાક્ય છે તો ભૂતકાળમાં હંમેશા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત આપણે ડીડથી કરીએ બરાબર તો ડીડ એવું અને જે અહીંયા જે
ભૂતકાળ કે હકાર છે એટલે અહીંયા આગળ નકારને નોટ આવ્યું એટલે ડીડન્ટ થયું અને વી અહીંયા મૂકી દીધું એટલે ડીડન્ટ વી થયું બરાબર. અહીંયા જો ઇટ વોઝ નોટ અવર પ્લાન વોઝ ઇટ, તો અહીંયા વોઝ જે છે એ ભૂતકાળનું ટુબીનું રૂપ છે એટલે વોઝ અહીંયા મૂકીશું અને એની પાછળ અને વાક્ય નકાર છે એટલે આમાં નોટ આવશે, ક્વેશ્ચન ટેગમાં નકાર નોટ આવશે નહીં એટલે વોઝ આવશે અને પછી એની પાછળ ઇટ મૂકી દઈશું બરાબર. અને ત્યારબાદ યુ આર હેપી નાવ, આમાં જો યુ આર એ વર્તમાન કાળનું છે અને એની પાછળ આર આવ્યું છે અને ટુ વર્તમાનનું ટુ બીનું આર આવ્યું છે બરાબર સહાયક ક્રિયાપદ તરીકે, તો અહીંયા આપણે આર મૂકીશું અને વાક્ય હકારમાં છે એટલે નકાર થશે એટલે આરન થશે અને પછી યુ મૂકી દઈશું બરાબર. એ રીતના ઇટ ઇઝ અહીંયા એક વર્તમાનનું વાક્ય છે, અહીંયા ઇઝ આવ્યું છે તો ઇઝ મૂકીશું અને હકાર છે તો નકાર કરશું એટલે ઇઝન થશે અને એની પાછળ ઇટ મૂકીશું. અને અહીંયા એના પછી છે ઇટ શૂટ્સ, ત્રીજો પુરુષ એક વચનનું કરતા છે એની એટલે ક્રિયાપદની પાછળ એસ લાગ્યો બરાબર. એટલે આપણે જ્યારે વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એક વચનનું કરતા હોય ક્રિયાપદને એસ અથવા યસ લાગ્યું હોય તો આપણે એ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત આપણે ડઝથી કરીએ છીએ એટલે અહીંયા ડઝ આવ્યું અને વાક્ય હકાર છે એટલે અહીંયા નકાર થયું એટલે ડઝન થયું અને પછી ઇટ મૂક્યું બરાબર છે. તો આ રીતના આપણે ક્વેશ્ચન ટેગ બનાવવાનું છે. હવે જોઈએ એક્ટિવિટી બી, લુક એટ ધ પિક્ચર કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. એક આપણે અહીંયા પિક્ચર જોવાનું છે અને એક ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે વાક્ય લખવાના છે. તો એટ એટ ટેન ટુ એટ ટ્વેન્ટી ફાઈવ, આઠ દસ થી આઠ પચીસ, જે બે અહીંયા ચિત્ર છે એમાં કંઈક બ્રેકફાસ્ટ નાસ્તો કરતા એવું લાગે છે અથવા બનાવીને તૈયાર કરીને ખાય છે. એટ થર્ટી ટુ નાઇન ટેન, સાડા આઠથી નવ દસ દરમિયાન એક ન્યૂઝપેપર વાંચી રહેલા છે. અને નાઇન થર્ટી ટુ ટેન, સાડા નવથી દસ કારને ધોઈ રહ્યા છે. ટેન ટ્વેન્ટી ટુ ઇલેવન, દસ વીસથી અગિયાર કંઈક ન્યૂ મ્યુઝિક સાંભળી રહ્યા છે રેડિયો પર એવું લાગી રહ્યું છે. ઇલેવન થર્ટી ટુ ટ્વેલ્વ, એ કંઈક સ્વિમિંગ કરતા હોય લાગી રહ્યું છે. અને ટ્વેલ્વ થર્ટી ટુ વન, એ કંઈક ભોજન કરતા હોય એવું લાગી રહ્યું છે. તો જોઈએ આગળ, તો અહીંયા જોઈએ એટ નાઇન ફોર્ટી ફાઈવ, દિવ્યા વોઝ વોશિંગ હર કાર. તો જોઈએ નાઇન ફોર્ટી ફાઈવ, તો આરી નાઇન નાઇન થર્ટી ટુ ટેન, તો નાઇન ફોર્ટી ફાઈવ દિવ્યા એ કાર વોશિંગ કરી રહી છે તો બરાબર છે. તો જોઈએ વાક્ય હકાર છે તેનો ક્વેશ્ચન ટેગ નકાર થયું, નકાર થશે એટલે વોઝ આવશે આગળ અને પછી હકાર છે નકાર થશે એટલે વોઝન્ટ અને જે દિવ્યા છે એની પાસે દિવ્યા માટે આવશે સી સર્વનામ બરાબર એટલે વોઝન્ટ સી થશે. અને એનું જવાબ શું આવશે, કેમ કે દિવ્યા કાર વોશ કરી રહી છે તો આપણે લખશું યસ સી વોઝ. હવે જો એટ વન ફોર્ટી ફાઈવ, દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ, દિવ્યા ઓફિસે જતી નથી વન ફોર્ટી ફાઈવ. તો જોઈએ અહીંયા ટ્વેલ્વ થર્ટી ટુ વન આપ્યું છે, વન ફોર્ટી ફાઈવ આપ્યું નથી બરાબર. તો અહીંયા અહીંયા નકાર છે એટલે એનું ક્વેશ્ચન ટેક હકાર થશે એટલે વોઝ આવશે પહેલા અને દિવ્યા માટે સી આવશે અને પ્રશ્નાચિહ્ન, તો વોઝ સી થશે અને એનો જવાબ આવશે નો સી વોઝન્ટ, ના તે નથી બરાબર. જતી ત્યારબાદ ત્રીજું છે એટ નાઇન, દિવ્યા વોઝ રીડિંગ એ ન્યૂઝ પેપર, નવ વાગે દિવ્યા ન્યૂઝપેપર વાંચે છે. તો જોઈ લઈએ તો નવ વાગે, જો આઠ ત્રીસ થી નવ દસ દરમિયાન એ ન્યૂઝપેપર વાંચે છે તો અહીંયા જોઈએ દિવ્યા વોઝ રીડિંગ એ ન્યૂઝપેપર, અહીંયા હકાર છે તો ક્વેશ્ચન ટેગ ના કરતા હશે એટલે વોઝન્ટ અને દિવ્યા માટે સી અને છેલ્લા પ્રશ્ન છે બરાબર એટલે વોઝન્ટ સી થશે એનો ક્વેશ્ચન ટેગ અને જવાબ આવશે એ ન્યૂઝપેપર વાંચે છે એટલે યસ સી વોઝ. અને એટ ટ્વેલ્વ ફિફ્ટી, દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ, બાર પચાસે દિવ્યા ફૂડ લઈ રહી નથી. તો અહીંયા જો બાર પચાસે એ કંઈક, તો દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ અહીંયા નકાર છે તો એનું ક્વેશ્ચન ટેગ હકાર થશે. તો શું આવશે, વોઝ શી અને એનો જવાબ આવશે નો સી વોઝન્ટ. અને પાંચમું છે એટ ટેન થર્ટી, દિવ્યા વોઝ લિસનિંગ ટુ રેડિયો, દસ દિવસે દિવ્યા રેડિયો સાંભળી રહી છે તો આ રહ્યું. તો એમાં આપણે લખશું જો વોઝ લિસનિંગ ટુ રેડિયો, અહીંયા હકાર છે એટલે નકાર થશે એટલે વોઝન્ટ વોઝન્ટ અને દિવ્યા માટે સી વોઝન્ટ સી અને છેલ્લા પ્રશ્નાચિહ્ન, તો એનો જવાબ આપણે અહીંયા લખીશું યસ સી વોઝ, એ સાંભળી રહી હતી. અને એટ એટ ફિફ્ટીન, દિવ્યા વોઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ, આઠ ને પંદરે દિવ્યા શું કરી હતી, તો બ્રેકફાસ્ટ તૈયાર કરતી હતી. તો
હકાર વાક્ય છે તો અહીંયા ક્વેશ્ચન ટેગ ના કરતા તો વોઝન્ટ અને દીઘા માટે સી સર્વનામ આવશે પૂર્ણનામ આવશે એટલે અહીંયા છેલ્લા પ્રશ્ન ચિહ્ન વોઝન્ટ સી થશે અને એ બ્રેકફાસ્ટ તૈયાર કરી દીધી તો યસ સી વોઝ બરાબર છે તો આ રીતના આપણે આ ક્વેશ્ચન ટેગ આ એક્ટિવિટી જોઈ જેમાં આપણે ક્વેશ્ચન ટેગ વિશે અભ્યાસ કરવાનો હતો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો તમને કેવો લાગ્યો વિડીયો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે જેથી કરીને હવે પછીના વિડીયો તમને જોવા મળે થેન્ક યુ